નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. સર્વિસ ટેક્સની સાથે સાથે બરોડા ડેરી દ્વારા પણ લીટર દીઠ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ચીકી દેવામાં આવતા આમ આદમી પર બેવડી માર. દૂધ ઉત્પાદકોને કિલો ફેટે 600 રૂપિયા ચૂકવવાનું નક્કી કરાતા ભાવ વધારો કરાયો. બરોડા ડેરી મેનેજમેન્ટ. શહેરના માણીગેટ વિસ્તારમાં કોટયાર્ડ નગર તેમજ એકતા નગરના બે મકાનોને નિશાન બનાવી તસ્કરો 2,70,000ની મત્તા ઉસેડી ફરાર થઈ જતા ભારે ચકચાર. ટ્રાફિક શાખાના બે જવાનો રૂપિયા 500 ની લાંચ લીધા એસીબી ના ચટકામાં રંગે હાથ ચડપાઈ જતા ટ્રાફિક શાખામાં ભારે ફફડાટ. હવે જોઈશું સમાચાર વિગતવાર. આજથી બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં લીટર દીઠ રૂપિયા 2 નો વધારો કરી દેવામાં આવતા લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. આજથી સર્વિસ ટેક્સ 14% પહોંચ્યો છે અને સામાન્ય માણસની પ્રાઇમરી જરૂરિયાત એવા દૂધના ભાવમાં પણ અમૂલ ડેરી દ્વારા લીટર દીઠ 2 રૂપિયાનો વધારો ચીકી દેવામાં આવ્યો છે. પ્રજાના પેટ પર બેવડી માર પડી છે, જેના પગલે લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. ત્યારે આ બાબતે બરોડા ડેરીના મેનેજમેન્ટને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દૂધનું ઉત્પાદન તો વધ્યું છે, પરંતુ દૂધ ઉત્પાદકોને 24 મેથી 600 રૂપિયા કિલો ફેટે ચૂકવવાનો નિર્ણય લેવામાં આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે તમામ ચીજવસ્તુઓમાં માત્ર દૂધ જ એક એવી ચીજ છે તેનું ઉત્પાદન વધે છે, તેમ છતાં ભાવ પણ વધી રહ્યા છે, જે પ્રશ્નાર્થચિહ્ન સૂચક છે. ગુજરાત સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ફેડરેશન દ્વારા આજ સવારથી દૂધની દરેક વેરાયટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો જે દૂધનો ભાવ વધારો કરવામાં આવેલો છે, એની પાછળનું મુખ્ય કારણ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવ છે. તાજેતરમાં ફેડરેશન દ્વારા 24 મેથી દૂધ ઉત્પાદકોને 600 રૂપિયા કિલો ફેટનો ભાવ આપવામાં આવી રહ્યો છે. બરોડા ડેરીની જો વાત કરીએ તો હાલમાં આપણે 550 રૂપિયા કિલો ફેટનો ભાવ આપીએ છીએ, પણ ગત વર્ષે આપણે સરેરાશ 575 રૂપિયા કિલો ફેટનો ભાવ આપેલો છે. અને એ રીતે જોતાં હાલમાં બરોડા ડેરી દ્વારા ઉત્પાદકોને 25 રૂપિયા કિલો ફેટે ઓછા ચૂકવાઈ રહ્યા છે. ફેડરેશન દ્વારા જે ભાવ વધારો થયો છે, સાથે જ કેટલ ફીડ રો મટીરિયલના ભાવમાં પણ ક્રમશઃ વધારો થયો છે. એ બધા પરિબળોને ધ્યાને રાખતા સંઘ દ્વારા મેનેજમેન્ટ નક્કી કરે ત્યાર પછી દૂધના ઉત્પાદકોના ભાવની સાથે જે પણ ડેફિસિટ પડશે એને ધ્યાનમાં રાખીને ગ્રાહકના દૂધના ભાવમાં પણ વધારો કરવાની ફરજ પડશે. ફેડરેશન દ્વારા 24 મેથી 600 રૂપિયા કિલો ફેટનો ભાવ નક્કી થયો છે. ત્યારે આ બાબતે ગુજરાત સરકારના મંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદીને પૂછવામાં આવતા તેમણે રાજ્ય સરકાર આ બાબતે પ્રયત્ન કરશેનો જવાબ આપી વાત ટાળી દીધી હતી. જરૂર એમ કહીશ કે પહેલાં કરતાં સારા છે. પહેલાં તો દૂધ મળતું જ નહોતું, ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો હતા. આજે દૂધ મળે છે, પરંતુ એની આજુબાજુના વિષયોને લઈને ભાવમાં વધઘટ થતી હોય છે. પેટ્રોલ ડીઝલમાં નથી થતી તો દૂધમાં પણ થાય, એને કંટ્રોલ કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. શહેરના પાણીગેટ વિસ્તારમાં કોટયાર્ડ નગર તથા એકતા નગરના બે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 2,70,000ની મત્તા ઉસેડી ફરાર થઈ જતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો અનુસાર પાણીગેટ વિસ્તારના કોટયાર્ડ નગર ખાતે મકાન નંબર C71માં રહેતા ભરતભાઈ જોશી પરિવાર સાથે બાલાસિનોર ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેમના મકાનના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1,45,000 રૂપિયાની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરત આવેલા ભરતભાઈને બનાવ અંગેની જાણ થતાં તેમણે તાત્કાલિક પાણીગેટ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી, તેમજ બનાવ અંગે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અહીંયા તો બધા સાડીના લગતા ગયેલા હતા. બસ જો બધી ગઠપટ ચોરી થઈ છે અને પરમ દિવસે રાત્રે આવી રીતે અંદર આ લોકો દરવાજાના પૂછ્યા અને પેલું ઇન્ટરલોક તોડી અને લોકો પ્રવેશ્યા છે અને અંદરના કબાટો તોડી નાખ્યા હતા. શું શું લઈ ગયા છે અંદર? સોનાનું મંગળસૂત્ર અને બે તોલા સોનું, બીજું બુટ્ટીઓ અને બધું થઈને લગભગ 5.5 તોલા જેવું સોનું અને 15,000 જેવી કેશ. કુલ કેટલાની કિંમત લખાઈ છે આપણે? લગભગ 1.5 લાખ જેવું, 41 જેવું. જ્યારે બીજા એક બનાવમાં પાણીગેટ એકતાનગર વિસ્તારમાં રહેતા શીતલબેન લખપતિ ગત રાત્રે પોતાના પરિવાર સાથે મકાનની અગાસી પર સૂઈ ગયા હતા. દરમિયાન તેમના મકાનના દરવાજાનો લોક તોડી મકાનમાં ઘૂસેલા તસ્કરો દાગીના તેમજ રોકડ મળી 1,28,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે બનાવ અંગેની જાણ થતાં દોડી આવેલ પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર વાગે ઉઠીને પાણી ભર્યું, સવારમાં પાણી આવતું હતું, પાણી ભરીને મેં સંડાસ બાથરૂમ બધું કામકાજ પતાવીને પછી મેં ઉપર ચડી લોક મારીને અને 6 વાગે ઉઠીને આવું છું તો દરવાજા ખુલ્લો હતો, જારી અને અહીંયા બી બધું ખુલ્લું હતું. કોઈ જોયા તમે? કોઈ ચોરોને? કોઈ ના, કોઈને નહીં. મેં 4 વાગે ઉઠી હતી ત્યારે તો બધા અમારા સોસાયટીમાં અમુક લોકો પાણી ભરતા હતા, કારણ કે અહીંયા પાણી નથી આવતું એટલે 3 વાગે 4 વાગે લોકો ઉઠીને પાણી ભરે છે. શું શું ગયું છે તિજોરીમાંથી? તિજોરીમાંથી સોનું ચાંદી ને પૈસા ગયા છે. કુલ કેટલાની ચોરી થઈ છે? એ તો હવે કમ્પ્લેન્ટ તો બી સોનું કેટલી? 20,000 રૂપિયા જેવું, 20,000 જેવી રોકડ હતી અને સોનું ને બધું 7-8 તોલા સોનું હતું. પોલીસ ને જાણ કરી? હા, ચાંદી 4-5 તોલા જેવું છે. એન કન્સ્ટ્રક્શનના કૌભાંડનો ભોગ બનેલા લોકો આજે બેનરો સાથે સેવાસરની કચેરીએ પહોંચ્યા હતા અને સિટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હરણી વિસ્તારમાં ઓડનગર ખાતે ઓછી કિંમતે મકાનો બનાવી આપવાની એનેક કન્સ્ટ્રક્શન દ્વારા મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવ્યા બાદ સંખ્યાબંધ રહીશોએ મકાનો બુક કરાવ્યા હતા. ત્યારે અમદાવાદમાં કૌભાંડ આચર્યા બાદ એનેક કન્સ્ટ્રક્શનના સંચાલકો વડોદરા ખાતે ઓફિસને તાળા મારી કામ અટકાવી ચાલ્યા ગયા છે. ત્યારે એનેક કન્સ્ટ્રક્શનના કૌભાંડનો ભોગ બનનારા રહીશોનો મોરચો આજરોજ ખંડેરાવ માર્કેટ સ્થિત સેવાસ્થાન ખાતે પહોંચ્યો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરી બેનરો સહિત દેખાવો યોજ્યા હતા અને તમામને મકાનો મળેની માંગણી સાથે સિટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆત કે ઉડનગરમાં એને કન્સ્ટ્રક્શન જે કામ ચાલી રહ્યું છે એ ઘણા સમયથી બંધ છે, એની રજૂઆત કરવા માટે આવ્યા છે. 15 વખત અમને એવો જવાબ મળે, સાહેબ હોતા જ નહીં. 15 વખત કે બહાર છે, અહીં છે, તહીં છે, તો શું છે, અમે કેમ મળતા નથી? તો તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે જે કામ બંધ પડ્યું છે એ જલ્દી તકે ચાલુ કરવા કરાવે અને જે નવા બિલ્ડર જે બી કંઈ આવવાનો એ લોકોને આપી અને આગળ કામ ચાલુ કરાવે. ટ્રાફિક શાખાના 2 જવાનો ₹500 ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા. ભ્રષ્ટાચાર વિરોધી ભારતની વાત કરતા મોદી સરકારના શાસનકાળમાં નાનાથી લઈ મોટા તમામ અધિકારી લાંચ રૂશ્વતની લપેટમાં આવી ગયા છે. ટ્રાફિક શાખા પણ તેમાંથી બાકાત રહી નથી. સુભાષ કલ્યાણી અને વેલજીભાઈ પાટણવાડિયા ટ્રાફિક શાખામાં જ ફરજ બજાવે છે, ત્યારે રેતી કપચીનો વ્યવસાય કરતા કિશોરભાઈની રેતી કપચી ભરેલી ટ્રક રોકી મેમો ફાડ્યા વિના જ ₹500 લઈ ટ્રકને જવા દેવાની વાત ઉચ્ચારી આ બંને ટ્રાફિકના જવાનો ₹500 ની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. ટ્રાફિક શાખાના જવાનોને એસીબીએ રંગે હાથે ઝડપી પાડતા ટ્રાફિક શાખામાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી કિશોરભાઈ નાવે ફરિયાદ આપેલી, જે ફરિયાદના કામે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચના છટકા દરમિયાન વડોદરા શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલ ફરિયાદી પાસેથી તેઓના કારેલીબાગ અને હરણી વિસ્તારમાં ચાલતા ટ્રેક્ટર
ના વ્યવહાર પેટે રૂપિયા 500ની માંગણી કરેલી અને એ માંગણી કરી ફરિયાદી પાસેથી સ્વીકારતા પકડાઈ ગયેલા જે પોલીસ કોન્સ્ટેબલ હતા હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ હાલમાં કાયદેસર કાર્યવાહી ચાલુમાં છે. ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ છે સુભાષભાઈ કલ્યાણી અને હેડ કોન્સ્ટેબલ છે ભૈજીભાઈ પાટણવાડિયા. વિશ્વ નો ટોબેકો દિન નિમિત્તે વેત ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે તમાકુના રાક્ષસના પૂતળાનું દહન કરી એક શેરી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ વિશ્વ નો ટોબેકો દિનની ઉજવણી અંતર્ગત અનેક જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. દેશનું યુવાધન તમાકુના ખપ્પરમાંથી બહાર નીકળી આગળ વધે તેમજ તમાકુના દૂષણને નાથવા અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા આશય સાથે વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના મેનેજમેન્ટ દ્વારા ગત સાંજે વિશ્વ નો ટોબેકો ડેને ધ્યાનમાં રાખી તમાકુના રાક્ષસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમાકુના દૂષણથી થતી હાનિકારક અસરો અંગેની માહિતી આપતા એક શેરી નાટકનું આયોજન પણ વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં નાગરિકો તેમજ મુસાફરો એકત્રિત થઈ ગયા હતા. આ અંગેની વધુ માહિતી બિંદ્યા મેડમે મીડિયાને આપી હતી. વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે સૌ પ્રથમ અહીંયા અમે કેમ્પ લગાવેલો. અરે ટોબેકો ડે છે, વર્લ્ડ ટોબેકો ડે. એ દિવસે અત્યારે વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં સિનિયર સિટીઝનો, ગાયત્રી પરિવાર, ફેથ ફાઉન્ડેશન અને વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝાના સહયોગથી 2 દિવસનું સિગ્નેચર એક કેમ્પેઇન રાખેલું હતું કે જેમાં એક ટોબેકોનું એક સૂત્ર આપી અને લોકોની સિગ્નેચર કરાવી હતી. અવેરનેસનો 3 દિવસથી પ્રોગ્રામ રાખેલો હતો કે ટોબેકો કઈ રીતે છોડી શકાય. તો અહીંયા એક કાઉન્સેલિંગ કાઉન્ટર રાખેલું છે અને પરમેનન્ટ બેઝ ઉપર પણ અમે આ એક્ટિવિટીઝ વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝા કરે જ છે, કેમકે આ ઇન્ડિયાનું પહેલું એવું બસ ટર્મિનલ છે કે જે ટોબેકો ફ્રી છે. તો લોકો કઈ રીતે ટોબેકો છોડી શકે કે એને એના માટે શું નુકસાન થાય છે અને લોકોએ શું કામ આ ટોબેકોનું વ્યસન છોડવું જોઈએ અને છોડવાથી શું ફાયદો થાય છે, એમાં અમે આ બધા જના સંસ્થાઓના સહયોગથી એમને હરેક વ્યક્તિને પર્સનલી હેલ્પ કરી અને એમાંથી એમને છુટકારો લાવવાની એક કોશિશ કરીએ છીએ. અને કોશિશના ભાગરૂપે આજે મોમેન્ટ ઓફ ટ્રુથ એટલે આવા જે વિક્ટિમ છે એ લોકોનું એક લાઈવ એવું રાખેલું છે કે જે પોતાના એક્સપિરિયન્સ શેર કરશે કે જેમને ટોબેકો છોડી દીધેલું છે અને છોડ્યા પછી કંઈક એવો ડિસીઝ પણ મેજર થયેલો છે કે અને એ પોતાના એક્સપિરિયન્સ એવા શેર કરશે કે ખરેખર ટોબેકોના વ્યસનથી શું શું નુકસાન થઈ શકે છે. તો એ બધા જને લઈને આજે ઘણા બધા એવા પ્રોગ્રામો રાખેલા છે અને આજે અમારી એવી કોશિશ છે કે જેટલું આપણે ભારતને, ગુજરાતને અને બરોડાને વ્યસનમુક્ત અને ટોબેકો મુક્ત બનાવી શકીએ અને અમે જેટલા સહભાગી એમાં થઈ શકીએ એવી અમારી હંમેશા કોશિશ. કલ્યાણનગરના રહીશોનો મોરચો આજે મહાનગર સેવાસદની કચેરીએ પહોંચ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરી કલ્યાણનગરમાં જ મકાનો ફાળવવાની માંગણી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કલ્યાણનગરના 2200 મકાનો તોડી પડાયા બાદ દિવસે દિવસે કલ્યાણનગરના રહીશોને પુનઃવિસ્થાપિત કરવાનો વિવાદ વકરી રહ્યો છે. કલ્યાણનગરના મકાનો તોડી પડાયા બાદ રહીશોને અન્યત્ર મકાનો ફાળવી 3 મહિના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને 6 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો હોય આજરોજ કલ્યાણનગરની મહિલાઓ સહિતના રહીશોનો મોરચો વડોદરા મહાનગર સેવા સંઘની કચેરીએ પહોંચ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. રહીશોએ કલ્યાણનગરમાં જ મકાનો આપવાની ઉગ્ર માંગણી કરી નોકરી ધંધા સહિત બાળકોના ભણતરને અસર પહોંચતી હોવાનું મીડિયાને જણાવ્યું હતું. કામ ધંધા એના ભણતરને બચ્ચો કા કોઈ ભવિષ્ય ભી નહીં હે. અબ આજ હમારી લડકી હે મેરી 12 સાલ કી, ઉસકા એડમિશન ભી કિધર કરાને કા, હમારે બચ્ચે છોટે છોટે સ્કૂલ કિધર જાવે, ઓર હમકો આને જાને કે લિયે 100-200 રૂપિયે કિરાયા હોય તબ હમ આ જા સકતે. હમરે ગરીબ હમ ભાડે મકાન ભી નહીં લે સકતે કે કઈ પે ભી હમકો એસે જંગલ મે ડાલા હે, હમકો માયા જા નહીં ચાહિયે, હમકો હમકો કલ્યાણનગર દે તો હમારા ઝૂપડા તા વો સહી તા. હમ ગરીબ ચટણી રોટી ખાતે તો ખુશ રહેતે થે, મગર હમકો મેન નહીં ચાહિયે, હમકો હમારે કલ્યાણનગર મે દે દો, હમારી કોઈ માંગણી નહીં હે. ત્યારે ભારે સૂત્રોચ્ચાર કરી રહેલા 15થી વધુ રહીશોની સ્થળ પર પહોંચેલી પોલીસે અટકાયત કરી હતી. અમે માણજાતી આયા રે ખંડેરાવ માર્કેટ ચાવીઓ આપવા આયા છે. અમને મકાન નહીં જોઈતું, અમને કલ્યાણનગર જ જોઈએ. અમને બસ અમારે અમને કામ ધંધો તઈ નથી મળતો. અમે બંગલાનું કામ કરીએ છે, અમને એટલે દૂર કેવી રીતના મહેનત કરીએ અમને ખાવા પીવા માટે. હા, અમારા છોકરાઓને ધંધા માટે પૈસા રોજીરોટી શહેરમાં કેવી રીતના આવી શકે અહીંયા કામ ધંધા માટે. અમે કલ્યાણનગર અમારા છોકરાઓને કામ ધંધો નથી મળતો, તઈ કામ ધંધા નું દૂર પડે છે. અમે બી બંગલા નું કામ કરવા જઈએ છે, અમે એટલે દૂર કયા અજાણ્યા ગામમાં કેવી રીતના અમે કામ ધંધો વધીએ. અમે અમને ફસાઈ દીધા છે આ લોકોએ. અમને કીધું 6 મહિના માટે તમને આયેલું છે, 6 મહિના પૂરા થઈ ગયા છે. અમે 3 મહિના રહ્યા ખાલી બસ, હવે નથી જ રહેવું. અમને એ લોકોએ અમને ચીટિંગ કરી છે અમારી જોડે. અમને કીધું કે તમને 3 મહિના માટે તમને નાખ્યા છે, પછી અમે તમને કલ્યાણનગરનું કરી આલીશું. શિનોર તાલુકાના બીથની મોટા કરાડા માર્ગ પર બાઇક લઈ ઉભેલા વડોદરાના પરિવારના પિતા પુત્રને બેફામ દોડતી ટ્રકે અડફેટમાં લેતા 2.5 વર્ષના પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર ઇજાઓ થવા પામી હતી. મળતી વિગત અનુસાર વડોદરા ડભોઈ રોડ ખાતે કૃષ્ણનગરમાં રહેતા રાકેશભાઈ અંકુરભાઈ પાટીલ રવિવારે પોતાના 2.5 વર્ષના પુત્ર હર્ષદ તથા પત્નીને લઈને શિનોર તાલુકાના બીથલી ગામથી પરત વડોદરા આવી રહ્યા હતા, ત્યારે બીથલી મોટા કરાળા રોડ પર તેઓ રોડની સાઈડે મોટરસાઇકલ લઈ ઊભા હતા, ત્યારે માતેલા સાંડની જેમ બેફામ દોડતી ટ્રકના ચાલકે પિતા પુત્રને અડફેટમાં લેતા 2.5 વર્ષના હર્ષદ પાટીલનું ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે રાકેશ પાટીલને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને મોટા ફોફડીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે શિનોર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અચ્છા, ક્યાં ક્યાં જતા હતા તમે? બરોડા આવતા. શું વાહન હતું? આઈસર. અને ટક્કર મારનાર વાહન કોણ હતું? ગુજરાત
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ડભઈ રોડ કેલનપુર ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોદી સરકારના શાસનમાં સૌથી વધુ નારાજગી ખેડૂતોમાં જોવા મળી રહી છે. વિદેશી કંપનીઓ માટે મોટા પ્રમાણમાં જમીનોની ખરીદી કરી કૃષિ પ્રધાન દેશને ઉદ્યોગ પ્રધાન બનાવાઈ રહ્યો છે, ત્યારે દેશની કૃષિ અયાસ્કો અને ખેડૂતોને પાયમાલ કરતી કેન્દ્ર સરકારની નીતિઓ સામે ગુજરાત ખેડૂત સમાજે પાયો ચલાવી છે. ડભોઈ રોડ સ્થિત કેલનપુર ખાતે દાદા ભગવાન સમાધિ ક્ષેત્ર ખાતે ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ અંગેની વધુ માહિતી હરપાલસિંહ ચૌધરીએ મીડિયાને આપી હતી. और इस वक्त ऐसा संकट के दौर से भारत गुजर रहा है कि जो उत्तम खेती थी भारत की, कृषि प्रधान था, वो अब उद्योग देश होने जा रहा है. उद्योग कृषि प्रधानता ख़त्म होने जा रही है. सारी ज़मीनें ज़बरदस्ती मोदी जी खरीद रहे हैं, उसे मतलब बहुराष्ट्रीय कंपनियों के लिए. हमारा मानना है कि एक बहुराष्ट्रीय कंपनी इंग्लैंड से आई थी और उसने पूरे देश पर कितने साल कब्जा रखा. आज तो हज़ारों कंपनियाँ आ रही हैं और हमारे पानी को भी प्रदूषण फैलाएंगी. वो उसका जो केमिकल आ जाएगा तो न वातावरण सही रहेगा और न ज़मीन का पानी सही रहेगा और न यहाँ पर हमारे देश की बढ़िया ज़मीनों को वहाँ पर उद्योग लगाने के लिए मोदी जी ने संकल्प ले रखा है, जिद कर रखी है, कतई बर्दाश्त नहीं किया जाएगा. कल जिन्होंने तीसरी बार जो ऑर्डिनेंस जारी किया है उसका सख्त विरोध करने के लिए हम लोग यहाँ पर आए और ईंट से ईंट बजा देंगे. हम लोग हटने वाले नहीं है, पीछे देखेंगे कितनी कानून है, कितनी हथकड़ियाँ इनकी और कितनी इनके उनकी रेलों में हमें बसों में भर के ले जाने की योजना है. हम यहाँ से शुरुआत कर रहे हैं. आज जहाँ से गांधी जी यहाँ जन्म हुआ था, गांधी जी ने अंग्रेज़ों को भगाने के लिए काम किया था और इन काले अंग्रेज़ों को भगाने के लिए पूरे देश का किसान संगठन जो यहाँ पर आज कई राज्यों से, हम 10-15 राज्यों से किसान प्रतिनिधि आए हैं, उसमें आंदोलन की जोरदारी से करेंगे. और दिल्ली हो, चाहे गुजरात हो, चाहे महाराष्ट्र हो, चाहे पंजाब हो, चाहे यूपी हो, चाहे हरियाणा हो, वहाँ पर इतना संघर्ष करेंगे जितना मोदी जी सोच न रहे हों. जिद कर रहे हैं, ज़बरदस्ती हमारी ज़मीन को ले रहे हैं और उद्योगों का देश बनाने जा रहे हैं. कृषि प्रधान देश को उद्योगों का देश, ये कतई बर्दाश्त नहीं है. આઈટીએમ દ્વારા આઈટીએમ ગ્રુપ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂશનની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ટેકનોવિઝન 2015નું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીએમ ગ્રુપ ઓફ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂશનની વાર્ષિક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ આઈટીએમ ટેકનોવિઝન 2015માં ઇન્ડસ્ટ્રી, એકેડેમિક્સ અને સરકાર સાથે રહ્યા હતા. આ વર્ષે 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી વડોદરા દ્વારા ખાનગી હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સની મુખ્ય થીમ સાયબર સિક્યુરિટી, સ્કિલ્સ ડેવલપમેન્ટ થ્રુ વોકેશનલ એજ્યુકેશન અને ક્લીન એન્ડ સ્માર્ટ વિલેજ હતા. કોન્ફરન્સમાં જાણીતા નિષ્ણાતો, ઇન્ડસ્ટ્રી તથા પ્રેઝન્ટેશન, ટેકનિકલ સેશન્સ અને પોસ્ટર પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન સામેલ થયા હતા. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ગુજરાત સરકારના હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન મંત્રી વસુબેન ત્રિવેદી મુખ્ય અતિથિ તરીકે રહ્યા હતા. દિલીપ ચિનોય, CEO નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ભારત, માનદ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડોક્ટર પીવી રામન, ચેરમેન આઈટીએમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સરકારના મંત્રી વસુબેન ત્રિવેદીએ મીડિયાને વધુ માહિતી આપી આગામી કાર્યક્રમો અંગે પણ જણાવ્યું હતું. ડિફરન્ટ ટાઈપ ઓફ હેલ્થ કેર નેશન, વડોદરામાં આજવા પાસે આઈટીએમ યુનિવર્સિટી, આ યુનિવર્સિટીમાં વોકેશનલ કોર્સ આપણા બાળકો ગ્રેજ્યુએશન પૂરું કરી લે અથવા પૂરું કર્યા પહેલાં ટેકનોલોજી મેનેજમેન્ટનો અભ્યાસ કરીને પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને અલગ અલગ ક્ષેત્રોમાં જોબ પ્રાપ્ત કરી શકે એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આવી અનેક યુનિવર્સિટીમાં સુવિધાઓ ઊભી કરી છે. આજે એમને જે અહીંયા કોન્ફરન્સ રાખી છે એમાં સ્કિલ ડેવલપમેન્ટ, સાયબર સિક્યુરિટી અને સ્વચ્છ ભારત જે માનનીય વડાપ્રધાને કહ્યું છે તે, એના માટેના અલગ અલગ વિષયોની અહીંયા ચર્ચા કરવાની છે. આ ચર્ચાની ફલશ્રુતિ માટે જ્યાંથી જે લોકો આવે છે, નેશનલ લેવલથી અહીં આવે છે, એ પોતપોતાના ક્ષેત્રોમાં જઈને આ ત્રણેય વિષયનો વિચાર કરે, આ વિચાર ગુજરાતમાંથી બહાર જાય અને બીજા રાજ્યો પણ આ બધું કંઈક શીખે. આપણે શું જાણીએ છીએ કે અલગ અલગ વિષયોને લઈને ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ કર્યું. હમણાં જ આપણે સ્પોર્ટ્સમાં ખેલ મહાકુંભમાં આવેલા બાળકોનો ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યો. બાળકવિ સંમેલન આપણે કરવા જઈ રહ્યા છીએ કે આખા રાજ્યની અંદર નાના નાના બાળકો જે ગીતો લખતા હોય છે અને ગાતા હોય છે કવિતાઓ, એનું એક મોટું કાર્યક્રમ પહેલી વખત દેશમાં
બાળકવિ સંમેલનો કરવાના છીએ. સ્વચ્છ ભારતના માટેના જે ચિત્રો દોર્યા હતા એવા લોકોને પણ ટ્રેનિંગ આપીને એની સ્કિલ ડેવલપ થાય કર્યું છે. એટલે રાજ્ય સરકાર કરે, પરંતુ આવી યુનિવર્સિટીઓ આના પર ચિંતન મનન કરીને વધુ સારું કઈ રીતે થઈ શકે. એટલે ગુજરાતના વિકાસની ગતિ ખરી પણ હ્યુમન પાવર દ્વારા, એટલે મેન પાવર કઈ રીતે તૈયાર થાય દરેક ક્ષેત્રનો, એના માટે સૌ યુનિવર્સિટી પ્રયત્ન કરતી હોય. આજે મને બહુ જ ખૂબ ખુશ છું કે આવા વિષયને લઈને આઈટીએમ યુનિવર્સિટીએ પહેલી વખત આ પ્રયત્ન કર્યો છે કે એક નવો વિષય બધાની સામે ખુલ્લો કર્યો છે. અને મને આશા છે કે અહીંયા કામ કરતા જે વિદ્યાર્થીઓ છે આ વિષયને લઈને જશે તો ઓટોમેટિકલી પોતે પણ અને સમાજ જીવને પણ એક સંદેશ આપવાનું કામ કરશે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએનટીવી. ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા ભાઈ જરા દેખો તો, ટંકી હી નહીં કૂલર ભી, ડ્રમ હી નહીં ગમલે ભી, ઘર મે હી નહીં બહાર ભી. એ ભાઈ જિધર દેખો હર તરફ એડીઝ મચ્છર, ઘડે મે ટાયર મે ડિબ્બે મે પ્યાલે મે હર જગહ પનપતા હૈ. ડેંગુ ઓર ચિકનગુનિયા કા મચ્છર સાફ પાની મે હી પનપતા હૈ. ડ્રમ કૂલર આદિ કો હર સપ્તાહ સાફ કરે. કોઈ ભી ચીઝ જિસમે પાણી જમા હો સકે ઇધર ઉધર ના ફેંકે. પ્યારે ઓર સાલત મે બચાવ હી એક રસ્તા હૈ. ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસેરિંગ રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232. સમય સવારે 9 થી 12. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ, વડોદરા. ફોન 242-4905, 242-9622.
ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે, એ દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે, એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ એક ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાયન એસોસિએટમાં. એનો વે એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 2424453, મોબાઈલ 9825215839, ટોલ ફ્રી નંબર 1800233158. To reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deaving, Second Floor, Trident Mall, Race Course. 1994 से शहर को पंजाबी और राजस्थानी स्वाद परोसने वाले श्री राजूभाई पंजाबी ढाबा अब दिवाड़ीपुरा के बाद वर्सर ब्रिज और वाघोड़िया रोड पर भव्य शुभारंभ कर चुके हैं. तो आज ही परिवार के साथ पंजाबी खाना और दाल बाटी चूरमा का स्वाद एंजॉय कीजिए. श्री राजूभाई पंजाबी ढाबा, डोबल मेरिडियन हॉस्पिटल, दिवाड़ीपुरा, कलाली वर्सर रोड, वर्सर, और NH8 के पास वाघोड़िया चौकड़ी. कॉल 9427838637 और 7788000. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મહીસાગર જિલ્લાના 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓને આપત્તિ સમયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે કરવું તે અંગે તાલીમ આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આગામી ચોમાસા દરમિયાન તેમજ કોઈપણ સમયે થતી આપત્તિ તેમજ ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી અંગે તાલીમ આપવા કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોક કુમાર ઠાકર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 108ના કર્મચારીઓને બચાવ કામગીરી અંગે તાલીમ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સમયે બચાવ કામગીરી કઈ રીતે કરી શકે, બીજા નંબરની અંદર 108ની જે કેઝ્યુઆલિટીને લઈ જવી કરવી આ છે એ બધી ભૂમિકાઓ એ લોકો ભજવે છે. એ સમયે પણ કોઈ પણ દુર્ઘટના કાંઈ પણ થાય તો એ સમયે કઈ રીતે રેસ્ક્યુ વર્ક બચાવ કામગીરી કરી શકે એની આ તાલીમ કાર્યક્રમ છે. આપનું નામ અને હોદ્દો? ત્રિલોક કુમાર ઠાકર, ઇન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર, સેકન્ડ ઇન કમાન્ડ, બોલું.
ભાવનગર સેવા સંઘની દબાણ શાખાની ટીમે રસ્તામાં નડતરૂપ એંગલ તેમજ પાઇપો ઉતારવાની કામગીરી મંગળ બજાર ખાતે હાથ ધરવામાં આવી હતી. વડોદરા મહાનગર સેવા સંઘની દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર 1 સમાવિષ્ટ મંગળ બજાર ખાતે ત્રાટકી વાહન વ્યવહારમાં નડતરૂપ એંગલ તેમજ કપડાં લટકાવવાના પાઇપો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. દબાણ શાખાની ટીમે પોલીસના બંદોબસ્ત વચ્ચે આ કામગીરી પૂર્ણ કરી હતી. ઉલ્લેખનીય છે કે દબાણ શાખાની કામગીરી બાદ ટૂંક જ સમયમાં વેપારીઓ દ્વારા અગાઉ પ્રમાણે જ દબાણો ઊભા કરી દેવામાં આવે છે. કમિશનર સાહેબના આદેશ અનુસાર તેમજ ડાયરેક્ટર શ્રી મંગેશભાઈ જયસ્વાલના આદેશ અનુસાર વોર્ડ નંબર 1 મંગળ બજારના વિસ્તારમાં વેપારીઓ લટકણીયા એંગલો જે લગાવીને રોડને ટ્રાફિકને અસરરૂપ કરે છે, એટલે એંગલો દુકાનની આગળ જે એંગલો લટકણે બધું દૂર કરવામાં કામગીરી ચાલુ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે તક વંચિત અને અભ્યાસથી વંચિત ગરીબ બાળકોને સન્ડે સ્કૂલમાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તથા તેમની પુત્રી અભ્યાસ કરાવી માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. લુણાવાડા ખાતે મહીસાગર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ વડા ઉષા રાડાએ ગરીબ તેમજ અભ્યાસથી વંચિત રહેલા બાળકોને શિક્ષણ આપવાના હેતુથી સન્ડે સ્કૂલ શરૂ કરવામાં આવી છે. 30 વિદ્યાર્થીઓથી શરૂ કરાયેલી સન્ડે સ્કૂલમાં હાલ 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલમાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડા તેમજ તેમની પુત્રી મુકુલબેન બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. માતા પુત્રીના આ ઉમદા માનવતા ભર્યા કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે. આ પ્રસંગે બાળકોને બિસ્કીટના પેકેટ તેમજ વિનામૂલ્યે દફતર તથા યુનિફોર્મ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે લુણાવાડા પોલીસ મથકના PSI RD ભરવાડ, SOG PSI RG ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતમાં 32 સ્ટુડન્ટ હતા, ધીમે ધીમે સંખ્યા 100 થવા આવી છે. અને જે ગરીબ બાળકો છે, ખાસ કરીને જેમના મા બાપ મજૂરીએ જતા હોય અને બાળકોને સ્કૂલે મોકલી ના શકતા હોય એવા બાળકો માટે આ સ્કૂલ ચાલુ કરવામાં આવી છે. પોલીસ અને કિસાન સ્કૂલના જે ઉત્સાહી શિક્ષકો છે એ બંનેના સહયોગથી દર રવિવારે આ સ્કૂલ ચાલે છે. અને બાળકોને એટલે વધારે ગમે છે કે એમને બગીચામાં ભણાવવામાં આવે છે. એમાં એક પ્રાકૃતિક માહોલ હોય છે, મુક્ત વાતાવરણ હોય છે, એના કારણે બાળકો આવે પણ છે અને સ્કૂલને રિસ્પોન્સ પણ સારો મળ્યો છે. હવે આમાં બાળકો લગભગ કેટલા આવશે? લગભગ 101 બાળકો જેટલી સંખ્યા છે. રૂટીનમાં 101 જેટલા મેક્ઝિમમ અત્યાર સુધીના છેલ્લે કાઉન્ટ કરેલા તો 100 જેટલા થયેલા. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. સર્વિસ ટેક્સની સાથે સાથે બરોડા ડેરી દ્વારા પણ લીટર દીઠ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ચીકી દેવામાં આવતા આમ આદમી પર બેવડી માર. દૂધ ઉત્પાદકોને કિલો ફેટે 600 રૂપિયા ચૂકવવાનું નક્કી કરાતા ભાવ વધારો કરાયો. બરોડા ડેરી મેનેજમેન્ટ. શહેરના માણીગેટ વિસ્તારમાં કોટયાર્ડ નગર તેમજ એકતા નગરના 2 મકાનોને નિશાન બનાવી તસ્કરો 2,70,000ની મત્તા ઉસેડી ફરાર થઈ જતા ભારે ચકચાર. ટ્રાફિક શાખાના 2 જવાનો રૂપિયા 500 લાંચ લીધા એસીબી ના ચટકામાં રંગે હાથ ઝડપાઈ જતા ટ્રાફિક શાખામાં ભારે ફફડાટ. દર્શક મિત્રો, આ અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.